કેમ છો બાળકો મજા મને સિવાય ઇન્ટરનેશનલ સ્કૂલ હિપાગઢમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે તમારા ગણિતની અંદર આપણે ભાગાકાર થોડા વધારે શીખીશું ઓકે તો ચાલો તમે બધા તમારી ગણિતની બુક નીકાળો તો ચલો આપણે હવે જોઈએ કેટલા ખાના છે મારી પાસે વીસ પુસ્તક છે હું એક ખાનામાં પાંચ પુસ્તક મૂકી શકું છું તો મારા કબાટમાં કેટલા ખાના જોઈએ तो पहला खाना में पांच पुस्तक मूक्या तो के बाकी रहा पंदर अँ पांच मूक्या तो के बाकी रहा वीस मे पांच करो के बाकी रहा पंदर ओके और बीजा खाना में पांच पुस्तक मूक्या के पांच पुस्तक मूक्या तो के पुस्तक बाकी रहा पाँच बाद दस वीस मे दस जाए तो के दस तीजा खाना में मैं वु पांच पुस्तक मूक्या તો 10 ને 5 કેટલા થશે 15 અને ચોથા ખાનામાં પાંચ પુસ્તક મૂક્યા તો 20 પુસ્તક દીઠ કેટલા ખાના ભરાયા ચાર ખાના ઓકે તો 20 પુસ્તક ને 5 5 ના જૂથમાં મૂકવામાં આવે તો કેટલા ખાના જોઈએ ચાર કેટલા ખાના જોઈએ ચાર હવે ચાલો આપણે પ્રયત્ન કરીએ અહીંયા 28 બટન છે કેટલા બટન છે 28 બટન છે જે અહીંયા છે બે ચાર છ આઠ દસ દસ ને દસ વીસ વીસને આઠ અઠ્યાવીસ એક દરજી એક શર્ટ ઉપર ચાર બટન લગાવે છે દેખાય છે એક બે ત્રણ ચાર તો તેથી ત્યાં ચાર બટનવાળા કેટલા શર્ટ છે સાત શર્ટ છે કેટલા સાત દેખાય છે ને આ સાત શર્ટ છે ઓકે તો આપણે અઠ્યાવીસ ભાગે ચાર કરશું અઠ્યાવીસ ભાગ્યે ચાર એટલે સાત ચોક 28 એટલે કેટલા સટને બટન લગાવ્યા છે સાત બટન સાત સાઠને કેટલા તો કેટલા બટન લગાયા છે ચાર જો કુલ મળીને અઠ્યાવીસ બટન હોય તો દરજી દરેક સટને સાત બટન લગાવે તો બટનવાળા કેટલા સટ હોય સાત સાઠ હોય અને સત્યાવીસ ભાગ્યા આઠ આઠ સાત ચોક અઠ્યાવીસ के बटन से चार बटन लगाके चलो हम आग जाइए महावर मिंकू तेर पंदर लाडू पांच खोखामो म सरखा भागे वेचे ओके तो दरक खोखा में के लाडू आप पंदर भाग्या पांच तो पांच तरी पंदर तर दरक खोखा में एक ब्र एक तौ एक तौ एक तौर એક બે ત્રણ એમ દરેક ખાનામાં કેટલા લાડુ આવશે ત્રણ લાડુ આવશે પંદર ભાગ્યા પાંચ બરાબર કેટલા થશે ત્રણ જો તે ત્રણ ખોખા વધારે વાપરે કેટલા ત્રણ એટલે કે જો તે ત્રણ ખોખા વાપરે તો દરેક ખોખામાં કેટલા લાડુ લાડુ આવે તો અહીંયા આપણે હવે ત્રણ ભાગ્યા પંદર કરશું તો ત્રણ પંચા પંદર દરેક ખોખામાં પાંચ લાડુ આવે

દરેક દરેક વાંદરાના ભાગે કેટલા કીળા આવશે પાંચ કીળા આવશે ચલો હવે આપણે કુગ્ગા જોઈએ જોવા બાર ફુગ્ગા કેટલા ફુગ્ગા છે બાર ફુગ્ગાઓ ત્રણ છોકરાઓને સરખે ભાગે વેચવાના છે આ ચાર ચાર દુ આઠ ચાર તારીખ બાર ચાર આને ચાર આને અને ચાર આને ઓકે તો દરેકને ને ભાગે કેટલા ફુગ્ગા આવશે અહીંયા બાર છે અહીંયા ત્રણ છે ત્રણ ચોક બાર જીરો જીરો તો દરેકના ભાગે કેટલા આવશે ચાર ફુગ્ગા આવશે તો આપણે અહીંયા લખી શકીએ કે બાર ભાગ્યા ત્રણ બરાબર ચાર દરેક છોકરામાં કેટલા ફુગ્ગા આવે ચાર ફુગ્ગા આવશે ઓકે અહીંયા એકવીસ મીણબત્તી છે કેટલી એકવીસ ત્રણ ખોખામાં સરખા સરખા ભાગે મૂકો દરેક ખોખામાં કેટલી મીણબત્તીઓ હશે ओके ओके तो आप जुए एक तरह बराबर एक त्रौन बराबर तरह सीधा एक जीरो तो अः के सात के मीणबत्ती एक वा सात 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 ओके चलो हे अठार मोजा है के अठार मोजा है અઢાર મોજા કેટલી છોકરીઓ મોજા પહેરી શકશે તો ચાલો આપણે ગણીએ અઢાર મોજા છે કેટલા અઢાર તો મોજા કેટલી જોડો પહેરવાના હોય બે જોડમાં બે બે જોડ બરાબર એક મોજા તો કેટલી છોકરીઓ પહેરશે બે નવ્વા અઢાર જીરો જીરો તો નવ છોકરીઓ મોજા પહેરી શકશે રાજ પાસે રોટલી બનાવવા માટે છત્રીસ મિનિટનો સમય છે એક રોટલીને બનતા ત્રણ મિનિટ લાગે છે તો આ સમયમાં તે કેટલી રોટલી બનાવી શકે ઓકે કેટલી મિનિટ હતી તેના જોડે છત્રીસ મિનિટ એક રોટલીને બનતા કેટલી મિનિટ લાગે ત્રણ મિનિટ લાગે છે તો ત્રણ એકા ત્રણ જીરો ઉપરથી ઉતાર્યા છ ત્રણ દુ છ જીરો જીરો તો કેટલો બાર રોટલી તે બનાવી શકશે ઓકે હવે બકરીના પગની ચોવીસ છાપ છે કેટલી ચોવીસ છાપ છે તો ત્યાં કેટલી બકરીઓ હશે તો ચોવીસ ભાગ્યા ચાર ઓકે બકરીઓને કેટલા પગ હોય ચાર પગ હોય તો આપણે ચાર છ ચાર છોવીસ જીરો જીરો કેટલી બકરીઓ હશે છ બકરીઓ હશે ઓકે ખબર પડીને તો હવે આગળ જોઈએ કેટલી છોકરી પોતાના બંને હાથ ફળે રમત રમી રહી છે કુલ મળીને સાઠ આંગળી છે કેટલી આંગળી છે સાઠ તો કેટલી છોકરીઓ રમત રમી રહી છે ઓકે તો અહીંયા એક આંગળી એક હાથમાં કેટલી આંગળે પાંચ તો કેટલી આંગળી થઈ સાઠ તો છ એક પાંચિકા પાંચ એક વધે ઉપરથી ઉતારે સુની એટલે દસ થયા કેટલા થયા દસ તો પાંચ દુ દસ જીરો જીરો તો કેટલી છોકરીઓ હશે બાર છોકરીઓ રમત રમી રહી હશે લક્ષ્મી પાસે વેચવા માટે સત્યાવીસ કિલોગ્રામ બટાકા છે કેટલા સત્યાવીસ કિલોગ્રામ તો ત્રણ માણસો આવે કેટલા માણસો આવે સત્યાવીસ ત્રણ માણસો આવે દરેકને સરખા જઠ્ઠા બટાકાના ખરીદ્યા તો દરેક માણસ કેટલા બટાકા આવશે ત્રણ ભાગે સત્યાવીસ કરો તો સત્યાવીસ જીરો જીરો દરેક માણસને નવ કીકરાબર બટાકા ખરીદ્યા હશે ઓકે ચલો હવે કૂદકાવાળા પ્રાણીઓ છે દેડકો એક વાગમાં બે પગલાં કુદે છે કિસકોલી ત્રણ પગલાં કુદે છે સસલું પાંચ પગલાં કૂદે છે ઘોડો પંદર પગલાં કૂદે છે અને કામગારો વીસ પગલાં કૂદે છે ઓકે જો પેલો દેડખો બે પગલાં ખિસખોડી ત્રણ પગલાં સસલું પાંચ પગલાં ઘોડો પંદર પગલાં અને કાંગારો ત્રીસ પગલાં ઓકે તો જવાબ શોધવા માટે હવે પછીના પાના ઉપર આપણે રસ્તાનો ઉપયોગ કરીશું કેટલાક ઉદકામાં દેડકોથી સુર ઉપર છે તો દેડકાના કેટલાક ઉદકા હતા બે પગલાં કૂદે છે એટલે ત્રીસ ભાગ્યા બે કરવાના કેટલા બે

અને એક ઘોડો ઓકે શું સસલું અઢાર પર ક્યારે પહોંચી શકશે ના શું આવશે ના સસલાના કેટલાક કૂદકા ઘોડાના એક કૂદકા બરાબર થાય તો ઘોડાનો એક કૂદકો કેટલાનો હતો પંદરનો સસલાનો પાંચનો તો પાંચ તારી પંદર તો સસલાના ત્રણ કૂદકા બરાબર ઘોડાના એક કૂદકા બરાબર તો ઘોડાના કેટલા કૂદકા કાંગારૂના બે કૂદકા બરાબર થાય તો કાંગારોના બે કૂદકા મારશે તો ત્રીસ ત્રીસ સાઈઠ અને ત્રીસ નેવું શું ત્રીસ નેવું તે પહોંચશે એક કૂદકા પર ત્રીસ ઉપર બીજા કૂદકા પર સાઈડ ઉપર બીજા કૂદકા પર તે સાઈડ ઉપર પહોંચશે અને ઘોડો પંદરનો ગૂદકો મારે છે તો પંદર ચોક સા કેટલા કૂદકા ચાર કૂદકા બરાબર ગોડાના ચાર કૂદકા બરાબર અંગારૂના બે કૂદકા એવી કઈ નાના નાની સંખ્યા છે જ્યાં દેડકો અને ખુસખોરી ભેગા થાય છે તો દેડકો ને તો દેડકો બે બેના કૂદકા મારે છે બે ચાર છ આઠ અને દસ એવી જ રીતે ખુશખોરી ત્રણ છ નવ અને બાર તો બંનેના કેટલા નાના નાની સંખ્યા છે છ સંખ્યા એવી છે જ્યાં દેડકો અને ખુશખોરી બંને ભેગા થશે ઓકે ચાલો આગળ તમે કેટલી ઝડપથી ગણી શકો છો તે આપણે જોઈએ બેના ઘડિયાનો ઉપયોગ કરીને બેના જૂથમાં ભાગ પાડો ઓગણીસ અઢાર ભાગ્યા નવ બરાબર બે સોળ ભાગ્યા બે બરાબર આઠ વીસ ભાગ્યા બે બરાબર દસ પછી ખાલી જગ્યા બે ભાગ્યા સાત બરાબર સાત તો ચૌદ ભાગ્યા બે બરાબર સાત અહીંયા વીસ ભાગ્યા બે બરાબર દસ અને અહીંયા બે ભાગ્યા ચાર બે ભાગ્યા આઠ બરાબર ચાર અહીંયા બે નવ અઢાર થશે ઓકે અહીંયા નવ દુ અઢાર થશે અહીંયા આઠ આવશે આઠ દુ થશે ઓકે એવી રીતે તમારે ગણવાનું છે એવી રીતે પાંચના ઘડિયાનો ઉપયોગ કરીને લખવાનો છે ઓકે તો પાંચ દુ દસ પાંચ દુ કેટલા થશે દસ તો પાંચ ભાગ્યા દસ કરશો કેટલા આવશે બે એવી રીતે પાંચ ભાગ્યા વીસ કરશો તો કેટલા આવશે ચાર પાંચ ગુણ્યા ચાર બરાબર વીસ એવી રીતે દસનો અને પાંચનો પણ બનાવી દેવાનો છે ઓકે આનો પ્રયત્ન કરો ખાલી જગ્યા ચાર ભાગ્યા ખાલી જગ્યા બરાબર બે તો ચાર ભાગ્યા બે બરાબર બે બે ગુણ્યા બે બરાબર ચાર હવે ખાલી ચૌદ ભાગ્યા સાત બરાબર બે તો બે ગુણ્યા સાત બરાબર ચૌદ ઓકે એ રીતે આ દાખલા અને આ દાખલા તમારે છે ઘડિયાળના ડાયલના એવા ત્રણ ભાગો ભેગા કરો કે જેથી દરેક ભાગમાં સંખ્યાનો સરવાળો સરખો થાય જુઓ તો હવે અહીંયા ત્રણ સરખા ભાગ અહીંયા એક ભાગ તો કરી દીધો છે કે અગિયાર ને બાર ત્રેવીસ ને ચોવીસ ચોવીસ ને બે છવ્વીસ હવે અહીંયા આ ચાર સંખ્યા લઈએ દસ અને ઓગણીસ ઓગણીસ ને સાત છવ્વીસ હવે પછી આ ચાર સંખ્યા લઈએ તો આઠને સાત પંદર પંદર છ એકવીસ એકવીસને પાંચ પચીસ ઓકે આ રીતે દાખલા ગણવાના છે તો ચાલો બાળકો અહીંયા સુધી રાખીએ છીએ નવું પ્રકરણ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું ત્યાં સુધી તમે બધા પોતાનું ધ્યાન રાખજો હું મૂકું છું જય હિન્દ